બારડોલી ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. એડવાન્સ ટેક્સ ભરવામાં મુક્તિ આપવામાં આવે તે સહિતના મુદ્દાઓ અંગે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. કોરોનાને લઈને હાલ વિવિધ વ્યાપારની અસર થઈ છે ત્યારે ટ્રાવેલ્સનો વ્યવસાય પણ બાકાત રહ્યો નથી. છેલ્લા છ માસથી સતત ધંધો બંધ રહેતા ટ્રાવેલ સંચાલકોની દશા કફોડી બની છે. આજે સુરત જિલ્લાના બારડોલી ટ્રાવેલ્સ એસોસિએશન સાથે સંકળાયેલા સભ્યો પ્રાંત કચેરી ખાતે ભેગા થયા હતા અને સભ્યોએ પ્રાંત અધિકારી સમક્ષ આવેદન પત્ર આપ્યું હતું. વ્યવસાય સંપૂર્ણ ઠપ હોવાથી જો વાહન હાલમાં ચલાવતા ન હોય તો એડવાન્સ ટેક્સ પ્રથા નાબૂદ કરવામાં આવે તેમજ સરકાર દ્વારા ટોલ ટેક્સની અવધિ સપ્ટેમ્બર મહિનામાં સમાપ્ત થતી હોય ત્યારે એક વર્ષ સુધી ટેક્સમાં રાહત આપવા માંગ કરાઈ હતી. આવા અનેક મુદ્દાઓ આવરી લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અમે સૌ સાથી મિત્રો અહીંયા આગળ ભેગા થયા છે પ્રાંત ઓફિસ બારડોલીમાં. પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવાનું હોવાથી અહીંયા આગળ જે દુનિયામાં જે સમગ્ર વૈશ્વિક મહામારી જે હતી કોરોનાની, એમાં ભારત દેશ પણ બાકી નથી બચ્યો અને એમાં જે આપણા જે ટ્રાવેલ્સ એસોસિએશનના જે મિત્રો છે એમની બી કફોડી હાલત છે અને એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ છેલ્લા છ મહિનામાં ટેક્સની માફી આપી હતી. તો અમારી સરકારશ્રીને બીજી વિનંતી છે કે હવે પછીના 12 મહિના અમને આરટીઓ ટેક્સમાં માફી આપે અને બીજા જે 6 મહિના છે એમાં વીમામાં અમને એક્સટેન્શન મળે એ માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ત્રીજો મુદ્દો અમારો એ છે કે એડવાન્સ ટેક્સ જે ગાડીઓ કોમર્શિયલ વ્હીકલો છે એ નોન યુઝ મૂકવા માટે જે સરકારશ્રી કહે છે કે એડવાન્સ ટેક્સ ભરીને નોન યુઝ મૂકો, પણ અમારી માંગણી એ છે કે અમારે નોન યુઝ મૂકવા માટે અત્યારે જે પરિસ્થિતિઓ એવી છે કે હપ્તા ભરવાના પૈસા નથી, તો અત્યારે નોન યુઝ મૂકવા માટેના પૈસા કઈ રીતના એડવાન્સ ટેક્સ ભરવો એના માટે અમે અહીંયા આગળ ભેગા થયા છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માંગીએ છીએ. ધર્મેશ કંસારા, ગુજરાત ન્યૂઝ, બારડોલી.